ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 2 પૂર્ણાંક સંખ્યાઓ હવે પૂર્ણાંક સંખ્યાઓ જોતા પહેલા આપણે ધોરણ 6 માં પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ વિશે જોયું એના વિશે આપણે થોડી અત્યારે માહિતી મેળવી હવે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે તો પ્રાકૃતિક સંખ્યાઓમાં 1 2 3 4 થી લઈને અનંત સુધી આ બધી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય તો કે પ્રાકૃતિક સંખ્યાઓ હવે જોઈએ તો કે પૂર્ણ સંખ્યાઓ તો પૂર્ણ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવે તો કે પૂર્ણ સંખ્યાઓમાં બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1 થી લઈને અનંત સુધીની બધી જ સંખ્યાઓ આ ઉપરાંત એમાં એક વધારે સંખ્યાનો સમાવેશ થાય છે એ કઈ સંખ્યા છે તો કે 0 એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવશે તો કે 0 થી લઈને 1 2 3 4 થી લઈને અનંત સુધી એટલે પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ સંખ્યાઓ થશે તો કે 0 થી લઈને અનંત સુધી આ બધી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય તો કે પૂર્ણ સંખ્યાઓ હવે આપણે ઘણીવાર જોયું છે કે અમુક સંખ્યાઓની આગળ નિશાની હોય છે જેમ કે -3 આ નિશાનીને આપણે શું કહીએ તો કે માઇનસ અથવા તો ઋણ આવી ઘણી બધી સંખ્યાઓ હોય છે આ બધી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય તો કે ઋણ સંખ્યાઓ હવે આપણે ચેપ્ટરનું નામ શું છે તો કે પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવશે તો કે ઋણ સંખ્યાઓ કઈ તો કે -3 -2 -1 આ બધી કેવી સંખ્યાઓ છે ઋણ સંખ્યાઓ આ ઉપરાંત તો કે 0 0 સિવાય કોણ આવશે તો કે 1 2 3 થી લઈને અનંત સુધી સંખ્યાઓ આ બાજુ આપણે -3 થી લઈને અનંત સુધી સંખ્યાઓ એટલે પૂર્ણ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવશે તો કે બધી જ ઋણ સંખ્યાઓ શૂન્ય અને બધી જ ધન સંખ્યાઓ હવે તમને એમ પૂછે કે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય તો આપણે શું કહેશું તો કે પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓ શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા પર પણ દર્શાવી શકીએ છીએ જે આપણે જોશું કે સંખ્યા રેખા ઉપર પૂર્ણાંક સંખ્યાઓને કેવી રીતે લખાય તો હું અહીં એક સંખ્યા રેખા દોરું છું સંખ્યા રેખાની મધ્યમાં શું આવશે તો કે શૂન્ય સંખ્યા રેખાની ડાબી બાજુએ શું આવશે તો કે ઋણ સંખ્યાઓ -1 -2 -3 -4 થી લઈને આમ આગળ જતું જશે એવી જ રીતના સંખ્યા રેખાની જમણી બાજુ કઈ સંખ્યાઓ આવશે તો કે ધન સંખ્યાઓ 1 2 3 4 5 થી લઈને હવે આવી રીતના આગળ જતું જશે હવે સંખ્યા રેખા ઉપરથી આપણે શું જોવા મળે છે કે સંખ્યા રેખા ઉપર જેમ જેમ આપણે જમણી બાજુ જતા જઈએ જમણી બાજુ એટલે કે આપણે આ તરફ જતા જઈએ એમ સંખ્યા કેવી થતી જાય છે તો કે મોટી થતી જાય છે જો શૂન્ય કરતાં સંખ્યા 1 મોટી છે એવી જ રીતના 1 કરતાં 2 એમ સંખ્યા રેખા ઉપર જેમ જેમ જમણી બાજુ જતા જઈએ એમ સંખ્યા કેવી બનતી જશે તો કે મોટી એવી જ રીતના સંખ્યા રેખા ઉપર જેમ જેમ આપણે ડાબી બાજુ જતા જઈએ એમ એમ સંખ્યા કેવી બનતી જશે તો કે નાની હવે શૂન્ય કરતાં -1 કેવો હશે તો કે નાનો અને -1 કરતાં -2 ઋણ સંખ્યાઓમાં ધન સંખ્યાઓ કરતાં ઊંધું હોય છે કે નિશાની આગળ માઇનસ થઈ છે એટલે મોટી સંખ્યા હશે છતાં પણ એ સંખ્યા કેવી બનશે નાની બનશે આમ સંખ્યા રેખા ઉપર જેમ જેમ આપણે ડાબી બાજુ જતા જશું એમ એમ સંખ્યા કેવી બનતી જશે તો કે હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યા અને ધન સંખ્યાઓ વિશે જોયું હવે ઋણ સંખ્યા અને ધન સંખ્યાઓને તમને સરવાળા બાદબાકી કે પાવો તો આપણે નિશાની છે ને એ માટેના એક મેં ચાર્ટ બનાવ્યો છે કેવી રીતના છે જો કે
નિશાની જો બંને સંખ્યાઓની નિશાની સરખી આપી હોય તો પ્રક્રિયા શરૂ થશે તો કે સરવાળાની પ્રક્રિયા થશે અને સરવાળો કરીને જવાબની નિશાની કેવી આવશે તો કે જે મોટી સંખ્યાની નિશાની હશે એ જવાબની નિશાની આવશે એવી જ રીતના જો બંને સંખ્યાઓની નિશાની અલગ અલગ હોય તો શું કરશું તો કે પ્રક્રિયા શરૂ થશે તો કે બાદબાકી આમાં એક વધારે સ્ટેપ આવશે કે બાદબાકી કરવી હોય તો શું કરવાનું તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો આપણે જે જવાબ મળે છે એની નિશાની કેવી મળશે તો કે જે નિશાની મોટી સંખ્યાની હશે એ જવાબની નિશાની મળશે હવે આપણે એનું એક ઉદાહરણ તમને આપું કે ધારો કે -3 અને -2 આમાં જો કે બંનેની નિશાની સરખી છે નિશાની સરખી એટલે પ્રક્રિયા શું થશે સરવાળા એટલે આપણે પહેલા સરવાળો કરીએ તો 3 અને 2 નો સરવાળો શું થાય તો કે 5 આપણે 5 લખી નાખીએ હવે જવાબની નિશાની કેવી આવશે તો કે મોટી સંખ્યાની નિશાની આમાં મોટી સંખ્યા કઈ છે 3 કે 2 તો કે 3 તો નિશાની એની કેવી છે ઋણ તો આપણે જવાબની નિશાની કેવી આવશે ઋણ આવી જ રીતના આ આપણે નિશાની સરખી છે એનું ઉદાહરણ જોયું હવે નિશાની અલગ અલગ હોય તો શું આવે તો કે તમને કોઈ સંખ્યા આપી છે -3 - 5 બંને નિશાની અલગ અલગ છે તો હવે શું કરવાનું તો કે નિશાની અલગ અલગ તો પ્રક્રિયા બાદબાકી બાદબાકી કરીએ મોટી સંખ્યામાંથી નાનું બાદ 5 માંથી આપણે 3 બાદ કરીએ તો જવાબ શું આવશે તો કે 2 પણ નિશાની શેની મૂકવાની છે તો આ બેમાંથી કઈ સંખ્યા મોટી છે તો કે 5 5 ની નિશાની કેવી છે ધન તો આપણે જવાબની નિશાની કેવી આવશે ધન